થયો છે. વંથલીમાં 14.4 ઇંચ વરસાદ, જ્યારે વિસાવદરમાં 13.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 11.9 ઇંચ વરસાદ ખાબક્યો, તો કેશોદમાં 9.9 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બારડોલીમાં 9.6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વંથલીમાં સૌથી વધુ 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 24 કલાકમાં રાજ્યના 270 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં જૂનાગઢમાં સૌથી વધુ વંથલીમાં 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. લગભગ 14.5 ઇંચ વરસાદ થયો છે. તો જૂનાગઢમાં 11.9 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો. ભારે વરસાદને પગલે ઠેર ઠેર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ગત વર્ષ જેવી સ્થિતિ થવાની લોકોને ભીતિ હતી. ઝાંઝરડા અંડરબ્રિજમાં વાહન ફસાઈ ગયું હતું, અને દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું. ઝાંસીના પુતળા નજીક સોસાયટીઓની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. યમુનાવાડી વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ તેજ જોવા મળ્યો હતો. સદનસીબે રાત્રિના 2 વાગ્યા વરસાદ બંધ થયો, અને જૂનાગઢ વાસીઓએ રાહત અનુભવી હતી. નહીં તો આ પ્રકારનું જે વહેણ છે એ ગત વર્ષે જૂનાગઢમાં જે જબરજસ્ત પૂર આવ્યું હતું એ યાદ તાજી કરાવી દીધી હતી. તો જૂનાગઢ જિલ્લામાં મેઘ જમાવટ થઈ રહી છે, ત્યારે બાલાગામ અને બામણાસા રોડથી જે તસવીર આવી રહી છે, વાસણદેવી મંદિર પાસે ભારે વરસાદના કારણે રોડ તૂટી ગયો છે. વરસાદી પાણીની આવક વધવાથી આ રોડ તૂટી ગયો હતો. વરસાદી પાણી ગામમાં પ્રવેશી ગયા હતા, અને રોડ તૂટવાના કારણે વાહન વ્યવહારને પણ અહીંયા ખૂબ અસર થઈ હતી. જૂનાગઢથી આ ભારે વરસાદને કારણે રોડ તૂટી ગયો. બાલાગામ બામણાસા રોડ, જ્યાં વાસણદેવી મંદિર પાસે ભારે વરસાદના કારણે રોડ તૂટી ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. વરસાદી પાણીની આવક વધવાથી આ રોડ તૂટી ગયો હતો. વરસાદી પાણી ગામમાં પ્રવેશી ગયા. રોડ તૂટવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો. હવે વંથલીની વાત કરીએ, જ્યાં સૌથી વધુ 14.5 ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢના વંથલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભૂતવડી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે કાળવા નદીના પાણી વંથલીમાં ઘૂસી ગયા છે. લોકોએ ઘરોની દિવાલ પર આશ્રય લીધો છે. આ તસવીરો જે આવી રહી છે તમે જોઈ શકો છો. અહીંયા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વંથલીમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભૂતવડી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે, તો કાળવા નદીના પાણી વંથલીમાં ઘૂસી ગયા છે. લોકોએ ઘરોની દિવાલ પર આશ્રય લીધો છે. જૂનાગઢના માણાવદરથી પણ તસવીર આવી રહી છે. માણાવદરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. માણાવદરના પાજોદ ગામમાં પાણીમાં ખેતરો દેખાઈ રહ્યા છે. જી હા, ખેતરોમાં એટલા વરસાદી પાણી ભરાયા છે કે ખેતરો હવે નદી બની ગયા છે. 1.5 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. અહીંયા કપાસ અને મગફળીના વાવેતરને નુકસાન થયું છે. ફરીથી વાવણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં 10,000 વીઘા જમીનમાંથી 500 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, અને સૌથી વધુ વરસાદ છે તે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર તેમજ માણાવદર તાલુકાની અંદર વરસ્યો છે. અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે માણાવદર તાલુકાના પાજોદ ગામના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે ગોઠણ સમા પાણી છે તે પાજોદ ગામની અંદર જોવા મળી રહ્યા છે. ચોક્કસ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. ગામના સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, ગામમાં સવારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી? સવારે ખૂબ જ વરસાદ હતો, અને આશરે વરસાદનો 16-17 ઇંચનો વરસાદ, અને અમારું વાવેતરથી પાક બધું ધોવાઈ ગયું છે. ફરીથી અમારે પાછું વાવેતર કરવું પડશે, અને વરસાદની ખૂબ જ ભયાનક સ્થિતિ અમારા ગામમાં સર્જાયેલી છે. રોડ બધામાં પાણી ટપી હતું, અને આશરે 17-18 ઇંચ વરસાદ થયો. ખેતરમાં બધે પાણી છે, દરિયા જેવું છે. ફરીથી વાવેતર બધે કરવા જો. ખેતરની અંદર ફરીથી વાવેતર કરવું પડે તેવી પરિસ્થિતિ છે. કાકા, શું કહેશો, ગામમાં કેટલા વીઘા જમીન આશરે આવેલી છે, અને કયા પ્રકારની હાલત જોવા મળી રહી છે? 10,000 વીઘા જગ્યા આવેલી છે, અને એમાં પાણીમાં નુકસાની લગભગ 500 વીઘામાં આશરે વહી ગયા છે.
ચોક્કસ તો 500 વીઘાની અંદર વાવેતર ફરીથી કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું જોઈ શકાય છે કે કઈ રીતે આ વિનય મંદિર પાજોદ જે હાઈસ્કૂલ આવેલી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે, જે પ્રમાણે પાણી ઘૂસી ચૂક્યા છે તેના કારણે વિદ્યાર્થીઓને અહીંયા આવવા નથી દેવામાં આવ્યા. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તાળા મારી દેવામાં આવ્યા છે. ગોઠણ સમા પાણી છે તે પાજોદ ગામની અંદર જોવા મળી રહ્યા છે. એક તરફથી ગામની અંદર આ પ્રકારનો હાલ છે તો બીજી તરફ જાણે કે ગામના જે 500 વીઘાના જે ખેતરો છે તે જાણે કે તળાવ બની ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પાજોદ. તો જૂનાગઢના માણાવદરમાં બારે મેઘ ખાંગા થયા. જૂનાગઢ સોમનાથ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરી વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તસવીરો જુઓ, ખેતરો અહીંયા તળાવ બની ગયા છે. જૂનાગઢ સોમનાથ હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ રહી છે. વધાવી ગામના જે ખેતરો છે એ પાણીમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોને અહીંયા નુકસાન જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેતરો તળાવ બની ગયા છે. તો માણાવદરમાં ધોધમાર વરસાદ અને ભારે મેઘ ખાંગા થયા છે. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં જાણે કે આબ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જૂનાગઢ સોમનાથ બાયપાસ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ખાનપર અને વધાવી ગામ આવેલું છે. વધાવી ગામના ખેતર નામે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે ખેતરો છે તેની અંદર 1 ફૂટથી 1.5 ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચૂક્યું છે. અગાઉ 15 દિવસ અગાઉ જે ખેડૂતોએ વાવણી કરી હતી તો કેટલીક જગ્યાએ વાવણી કરવાની હજુ બાકી છે ત્યારે આ દ્રશ્યો છે તે મેં આપને બતાવી રહ્યા છીએ. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જૂનાગઢ સોમનાથ બાયપાસ હાઈવે ઉપર જે વધાવી ગામ આવેલું છે ત્યારે હાઈવે ઉપર જે ખેતરો આવેલા છે આ ખેતરોની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે. તો સાથોસાથ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર હાલ અત્યારે 8 જેટલા રસ્તાઓ છે તે બંધ પડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડી રહ્યો છે. ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે સીડી પર પાણી વહેતા થયા. હાલ રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. આ તસવીરો જુઓ. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાનું જે તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે એમાં હજુ પણ જિલ્લાભરમાં વરસાદ થઈ રહ્યો છે અને ગિરનારના આ મનમોહક દ્રશ્યો લોકોએ કેદ કર્યા છે, પ્રવાસીઓએ કેદ કર્યા છે. કારણ કે અહીંયા પગથિયામાંથી જે પાણી વહી રહ્યું છે કે જાણે ઝરણું વહેતું હોય એ પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે સીડી પરથી પાણી વહેતા થયા છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીંયા હાલ રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને સૌથી વધારે જે વંથલી અને માણાવદર છે એમાં વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીંયા અનેક વિસ્તારો છે એ જળબંબાકાર બન્યા છે. જૂનાગઢના બાદલપરા નજીક આવેલ ઓઝત 2 ડેમમાં નવા નીર આવ્યા છે. 3 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. જિલ્લાનો સૌથી મોટો ડેમ ખેડૂતોને સિંચાઈ માટે અને 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ડેમ 5,400 ક્યુસેકની આવક અત્યારે નોંધાઈ છે. રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઓઝત કાંઠા ઉપર આવેલ વંથલી તાલુકાના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે. આ પાણી ઘેડ પંથકના ગામોને પણ પ્રભાવિત કરશે. તો જૂનાગઢમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ દેખાઈ રહી છે અને મેઘરાજાએ જૂનાગઢને સતત 2 દિવસ સુધી ઘમરોળ્યું છે. જૂનાગઢના બંને અંડરપાસ બંધ હાલતમાં છે. જોશીપુરા અંડરબ્રિજ અને ઝાંઝરડા રોડ અંડરપાસ બંને બંધ હાલતમાં છે. અહીંયા વાહન વ્યવહારની અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ છે, કારણ કે બંને જે અંડરપાસ છે એ પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયા છે. તો મેઘરાજાને અહીંયા ધુમાધાર બેટિંગ દેખાઈ રહી છે અને બંને અંડરપાસ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સતત 2 દિવસથી અહીંયા ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ ઝાંઝરડાનો અને જોશીપુરા બ્રિજનો જે અંડરપાસ છે આ બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વેરાવળ અને ગીર ગઢડામાં પણ વરસાદ. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં આનંદની લાગણી છે. જોકે હાલ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે.
અને તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, ખેડૂતોને ખેતીલાયક જે પાણી મળ્યું છે તેનાથી પણ તેઓમાં આનંદની લાગણી છે। ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને ગીર ગઢડામાં પણ ધોધમાર વરસાદ છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદ વરસતા તાલાલા હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। અહીંયા પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તસવીર જોઈ શકો છો, તાલાલાની આ હિરણ નદીનો નજારો છે, જ્યાં ઘોડાપૂર આવવાના કારણે નદીના દસમસતા પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળના માથાસુલિયા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। મોડી રાત્રે તાલાલા ગીરમાં ભારે વરસાદ થવાના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા। ગામ નજીક સ્થાનિક નદીમાં ભારે પૂર આવતા પાણી ભરાઈ ગયા હતા, જોકે આખરે રાત્રિના મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસર્યા હતા। ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું, ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। 3 કલાકમાં અહીંયા 4 ઇંચ વરસાદ પડ્યો છે। અનરાધાર વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આંબડાસ ગામથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ, આ તસવીરો જુઓ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 4 ઇંચ વરસાદ માત્ર 3 કલાકમાં અહીંયા પડ્યો છે, જેના કારણે આંબડાસ ગામ છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકો રાત્રે સૂઈ નથી શક્યા, એટલું બધું પાણી ઘરની અંદર ઘૂસી ગયું છે। ઘર વખરીને પણ નુકસાન થયું છે। તાલાળામાં આબ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી અને જે પાણી છે લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકોને ખૂબ જ નુકસાન વેઠવાનો ભાવ પણ આવ્યો। તો 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આમળાસ ગામમાં લોકોના ઘરોમાં પાણી આવી ગયા, જેના કારણે ઘર વખરીને પણ નુકસાન થયું છે। સ્થાનિક જે ડેમ છે, નદી નાળા છે એ પણ છલકાયા છે। રહેણાંક વિસ્તારોમાંથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૂત્રાપાડા હોય, ઉના હોય કે કોડીનાર હોય, આ તમામ તાલુકામાં જબરજસ્ત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। આજે પણ અહીંયા વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે પણ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આંબડાસ ગામ કે જે તાલાળા તાલુકામાં આવે છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે। જનજીવન અહીંયા ખૂબ જ પ્રભાવિત દેખાઈ રહ્યું છે। ખેડૂતોને ચોક્કસ રાહત થઈ છે કે તેમને જે પાણી ખેડતી લાયક હતું એ મળી ગયું છે, પરંતુ ભારે વરસાદ અને ભારે પાણીના વહેણના કારણે સ્થાનિક લોકોની અવર જવર અહીંયા ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે। 4 ઇંચ જેટલો વરસાદ 3 કલાકમાં અહીંયા નોંધાયો છે અને આજે પણ સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે। આજે સવારથી જ મેઘ મહેર થઈ રહી છે અને આજે ભારે વરસાદની આગાહી પણ છે। 24 કલાકમાં રાજ્યના 270 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં ગીર સોમનાથના પણ મોટા ભાગના તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે। તો ગીર સોમનાથના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે તમામ તાલુકામાં વરસાદના અહેવાલ છે। તો હાલ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ મારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં હાલ કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ સવારથી પડી રહ્યો છે અને ખેતી જે ખેતરો છે જે તરબોળ બન્યા છે એવા કયા વિસ્તારો છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા 37 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો હતો અને 2 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જોકે આ વરસાદ છે તે સૌથી વધુ તાલાળા અને ગીરગઢડા પંથકની અંદર વરસાદ વરસ્યો હતો, એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પ્રભાવિત આ વિસ્તારો છે તે થયા હતા। અને તાલાળા અને વેરાવળના જે કેટલાક ગામો છે કે જ્યાં મોડી રાત્રે ગામોની અંદર લોકોના ઘરોની અંદર પાણી છે તે ઘૂસવાની સમસ્યા પણ ઊભી થઈ હતી। કેટલાક લોકો છે તેમની ઘર વખરી પણ પડી ગઈ હતી, પરંતુ જે પ્રમાણે જેમ જેમ મોડી રાત થઈ અને તેમ તેમ મેઘરાજાએ વિરામ લીધો, મેઘરાજાએ ધીમી ગતિ કરી અને તેમને કારણે લોકોના ઘરોમાંથી જે પાણી છે તે પણ ઓસરી ગયા છે। જોકે હાલ જે કેટલાક ગામો છે તેમની સાથે આપણે સંપર્ક કર્યો છે, તે ગામોની અંદર હાલ કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ કેટલાક જે ઘરો છે તેમની અંદર ઘર વખરી પડી ગઈ હતી અને તેમને તંત્ર દ્વારા હાલ ધીરે ધીરે છે તે એક પ્રકારે કહી શકાય કે જે સર્વે છે
તે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કારણ કે જે બે ત્રણ ગામોમાં પાણી ઘૂસ્યા હતા ત્યાંના સરપંચો જોડે પણ વાતચીત થઈ છે અને તેઓનું કહેવું છે કે તંત્રને તેઓ એ જાણ કરી છે. જો કે હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ છેલ્લા 36 કલાકમાં 2 થી 5.5-6 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો અને લોકો છે તેઓને ગરમીથી રાહત મળી છે. ખેડૂતોએ પોતાની વાવણી જે છે તે કેટલાક ખેડૂતોએ કરી નાખી હતી તો કેટલાક ખેડૂતો બાકી છે, તેઓ પણ આજે બપોર બાદ વાવણી કરી શકશે. પંકજ જી, દિનેશ આભાર માહિતી આપવા માટે. તો ગીર સોમનાથના મોટાભાગના તાલુકામાં ગઈકાલે જે રીતે વરસાદ થયો છે તેનાથી ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદી લાગણી છે, પરંતુ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા ચારે તરફ પાણી દેખાઈ રહ્યું છે.